बात करिए गांधीनगर तरफ थी महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। बात करिए सीएम विजय रूपाणी की अध्यक्षतामां आज कैबिनेट की बैठक मळवा जई रही छे। बात करिए टूंक ज समय में आ बैठक शुरू थी जैसे और बैठक में जी रीते बात करिए कि कच्छना दिग्गज कदावर नेता गणाता एवं जयंती भानुशाली की जे हत्या करवामां आवी ती अंगे पण चर्चा करवामां आवशे। तो हाल आ बैठक शुरू थी गई है। स्वर्णिम संकुल खाते आ बैठक योजवामां आवी छे। कैबिनेट बैठक में सीएम विजय रूपाणी की अध्यक्षता में आ बैठक मळी छे। वाइब्रंट समिट की तैयारी मुद्दे पण तेमां चर्चा करवामां आवशे। पीएम ना कार्यक्रम की तैयारी मामले पर समीक्षा करवामां आवशे। साथ ही जे रीते जयंती भानुशाली की हत्या मामलो सामे आव्यो छे तेमां तपास केवी रीते करावी, तपास कोना कोना द्वारा करवामां आवशे, आ तमाम महत्वना मुद्दाओ अंगे चर्चा करवामां आवशे। समग्र मामले गृह विभाग सीएम ने अवगत कर्या छे। तो बीजी तरफ मगफळी अड़दना टेकाना भाव खरीदी मुद्दे समीक्षा पण तेमां करवामां आवशे। गांधीनगर में आज कैबिनेट की बैठक योजाई है। सीएम विजय रूपाणी की अध्यक्षता में सचिव हाजर रहता है। आज खास कर बात करें तो जो कैबिनेट की बैठक है तेमा जे खास मुद्दा है तेमा एक वाइब्रंटनी जे तैयारी है तेने लईने चर्चा करवामां आवशे। जरा बीजा लोग जे फॉरेन थी जे लोग आवाना छे जे मेहमान गति मानवाना छे गुजरातनी तेमनी तैयारी लईने खूब चर्चाओ तो करवामां आवशे। कारण के हवे छेल्ली मिनिटो छेल्ला दिवसो गणाई रह्या छे त्यारे आ खूब महत्वनी चर्चाओ छे। साथे साथे गुजरातनो जे वडाप्रधाननो प्रवास छे 17मी तारीखे जे अमदावादमां VS हॉस्पिटलनुं उद्घाटन करवाना छे तेनी पर चर्चा करवामां आवशे। गुजरात प्रवास छे તેની પૂર્વ તૈયારી રૂપે પોલીસ બંદોબસ્ત છે તે દરેક વિષય ઉપર ચર્ચા કરવામાં આવશે। સાથે કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવનાર છે 17મીએ VS હોસ્પિટલના મુદ્દાને લઈને, ત્યારે વડાપ્રધાનની જે મુલાકાત છે તેમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે, તેની તકેદારી રાખવામાં આવશે। કારણ કે ગઈકાલે જ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યે આવેદનપત્ર આપ્યું હતું જેમાં કહ્યું હતું કે જો VSનો મુદ્દો નહીં ઉકેલાય તો મોટા ભાઈ ચક્કાજામ કરવામાં આવશે અને મોટા કાર્યક્રમો આપવામાં આવશે જે વિરોધના કાર્યક્રમો હશે અને જેને લઈને સરકાર સતર્ક થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। સાથે જે અછતગ્રસ્ત જે તાલુકાઓ છે તેની જે સમીક્ષા કરવામાં આવશે અને તેની જે તૈયારીઓ હતી જેમાં જે પાણી ઘાસચરાની જે વાત હતી જે કામગીરી ક્યાં સુધી પહોંચી એ તમામની સમીક્ષા કરવામાં આવશે, તમામ અધિકારીઓ જોડે તેનો રિપોર્ટ લેવામાં આવશે અને ત્યારબાદ બીજા મુદ્દાની વાત કરવામાં આવે તો જે રીતે વાઇબ્રન્ટને બાદ જે આપણે હાલ જે જયંતિ ભાનુશાળીનું જે મર્ડર થયું છે જે ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે અને ભૂતપૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે તે એક રાજકીય હત્યા હોય તેવું લાગી રહ્યું છે અને ખાસ કરીને આ હત્યા જે સરકાર માટે સર્વજનક કહી શકાય। કારણ કે ચાલુ સરકારના મોટા નેતાની જો આવી રીતે સરેઆમ હત્યા થતી હોય તે ખૂબ શરમજનક છે, તેની પણ ચર્ચા કરવામાં આવશે। જી બદલ આપનો આભાર। તો વાત કરીએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ છે જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવશે, મહત્વની ચર્ચા કરવામાં આવશે। સમગ્ર મંત્રીમંડળ હાલ ત્યાં ઉપસ્થિત છે અને સ્વર્ણિમ સંકુલ ખાતે ગાંધીનગરમાં આવેલા ભાજપની કાર્યાલય સ્વર્ણિમ સંકુલ ખાતે આ બેઠક મળી છે જેમાં હાલ તમામ નેતાઓ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે। સાથે જ ગૃહ ખાતું પણ ત્યાં ઉપસ્થિત છે અને તમામ મુદ્દાઓથી તેમને મુખ્યમંત્રીને અવગત કર્યા છે। તો વાત કરીએ કે આજે કેબિનેટની બેઠક યોજાઈ છે તેમાં કયા કયા મુદ્દે ચર્ચા કરવામાં આવશે તેની ઉપર વાત કરીએ તો જયંતિ ભાનુશાળીના હત્યા કેસના મામલે પણ તેમાં ચર્ચા કરવામાં આવશે। સાથે જ પીએમના મુલાકાતની અંગે ચર્ચા કરવામાં આવશે, મગફળી અડદના ટેકાના ભાવે ખરીદીના મુદ્દે ચર્ચા કરવામાં આવશે।